કોંગ્રેસના સૌથી યુવા રાષ્ટ્રીય પ્રવક્તા જયવીર શેરગીલે રાજીનામું ધરી દીધું. ત્યારે માત્ર રાજીનામું નહીં પરંતુ જયવીર શેરગીલે જે રીતના આક્ષેપો કર્યા છે તેને લઈને પણ રાજકારણ ગરમાઈ ગયું છે. ગુલામ નબી આઝાદ અને આનંદ શર્માના રાજીનામાના કારણે મચેલો ખળભળાટ શમે તે પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી જયવીર શેરગીલે રાજીનામું ધરી દેતા કોંગ્રેસનું સંકટ ઘેરું બન્યું. શેરગીલ માત્ર 39 વર્ષના છે અને કોંગ્રેસના આક્રમક યુવા નેતા મનાય છે. જયવીર શેરગીલે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મોકલેલા રાજીનામાના પત્રમાં લખ્યું છે કે કોંગ્રેસમાં હવે જનતા અને દેશના હિતમાં નિર્ણયો લેવાતા નથી, પણ ચાપલુસીમાં વ્યસ્ત અને વાસ્તવિકતાને સતત અવગણનારા લોકોના પ્રભાવ હેઠળ લેવાઈ રહ્યા છે. શેરગીલે લખ્યું છે કે પાર્ટીમાં અંગત હિતોને મહત્વ મળે છે, જ્યારે લોકોના અને રાષ્ટ્રીય હિતોની અવગણના કરવામાં આવી રહી છે. કોંગ્રેસના વર્તમાન નિર્ણય લેનારાઓની વિચારધારા અને વિઝન યુવાનો અને આધુનિક ભારતની આકાંક્ષાઓ સાથે સુસંગત નથી. સોનિયા જૂથનું કહેવું છે કે શેરગીલ બળવાખોર જૂથના નેતા છે. કોંગ્રેસમાં પ્રમુખપદની ચૂંટણી ઉજવવાની છે, તેમાં પોતાની હાર નિશ્ચિત લાગતા બળવાખોરો ભાગી રહ્યા છે. તેનાથી કોંગ્રેસને કોઈ ફરક નહીં પડે, કેમ કે આ નેતાઓમાં પક્ષને જીતાડવાની તાકાત જ નથી. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.